ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે લોકો પણ એડવાન્સ બુકિંગ કરી ત્યારબાદ એસટીમાં મુસાફરી કરી રહ્યા છે જેમાં ઓનલાઈન બુકિંગ દ્વારા વેબસાઇટ દ્વારા તેમજ બસ સ્ટેન્ડ ખાતે કાઉન્ટર ઉપર એડવાન્સ ટિકિટ બુકિંગ કરાવતા હોય છે જેમાં વેકેશનના છેલ્લા પંદર દિવસ દરમિયાન દરરોજ આઠથી દસ લાખ જેટલું એડવાન્સ બુકિંગ થઈ રહ્યું છે જેમાં રાજકોટ બસ સ્ટેન્ડ ખાતે વધારે બુકિંગ હોવાથી એક વધારાનું કાઉન્ટર પણ ખોલવામાં આવ્યું છે હવે એક ટ્રેન્ડ બદલી ગયો છે એક લોકો પણ અગાઉ પોતાની ટિકિટ બુક કરાવીને પછી મુસાફરી કરે કારણ કે આવા જે વેકેશન જેવા પીરિયડની અંદર લગ્નગાળાના સિઝનની અંદર સામાન્ય રીતે બસની અંદર જગ્યા ન મળતી હોય એટલા માટે લોકો ડિજિટલાઇઝેશન તરફ આગળ વધ્યા છે અને પોતાનું ઓનલાઈન રિઝર્વેશન મોબાઈલ ટિકિટ દ્વારા વેબસાઇટ દ્વારા અથવા તો કાઉન્ટર ઉપર આવીને બુકિંગ કરાવતા હોય છેલ્લા લગભગ પંદરક દિવસથી જ્યારથી વેકેશન પડ્યું ત્યારથી જોઈએ તો રાજકોટ વિભાગની અંદર લગભગ ડેઇલી સાતથી આઠ લાખનું લગભગ દસ લાખનું સુધી બુકિંગ ઓનલાઈન રિઝર્વેશનનું બુકિંગ આ મુસાફરો દ્વારા કરવામાં આવી રહ્યું છે દરેક બસ સ્ટેશન ઉપર જે રાજકોટ જિલ્લા કક્ષાના છે રાજકોટ મોરબી સુરેન્દ્રનગર ગોંડલ આ જે મોટા મોટા બસ સ્ટેશન છે ત્યાં લગભગ બે બે શિફ્ટની અંદર એટલે કે સવારે છથી રાતના નવ દસ વાગ્યા સુધી અને રાજકોટમાં રાત્રે પણ શરૂ કરવામાં આવેલું છે અને બજારમાં વધારાનો બે કાઉન્ટર હતા એની જગ્યાએ ત્રણ કાઉન્ટર રાજકોટમાં પણ શરૂ કરવામાં આવેલા છે